गुड मॉर्निंग विद्यार्थी, धोरण चार विषय गणित प्रकरण 14 स्मार्ट चार्ट आ आपणो हवे छेल्लो दाखलो छे। हवे आ प्रकरण पण आपणું હવે પતી ગયું છે ગણિત। તો જુઓ નીચેના ચાર્ટમાં એક કુટુંબની અઠવાડિયાના ખર્ચ અને બચતની વિગતો આપેલ છે। તેના આધારે પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો। હવે આપણને આકૃતિ આપી છે ગોળ અને એના ચાર ભાગ પાડ્યા છે। ચાર ભાગ છે, એક બચત, શિક્ષણ, ખોરાક અને અન્ય। તો હવે આપણે સવાલ છે જુઓ આગળ વિકલ્પો। જો અઠવાડિયાની આવક રૂપિયા 2000 હોય તો કોનો કેટલો ખર્ચ થાય એ આપણને વિકલ્પ પૂછ્યું છે। એના આધારે આપણે સવાલનો જવાબ લખવાનો છે। તો જુઓ ખોરાક અને શિક્ષણ પાછળ કેટલો ખર્ચ થયો। તો હવે ચાર ભાગ છે તો ચારે ભાગમાં 500-500 આવે, કેટલા આવે? 500-500 રૂપિયા। ચારે ભાગમાં કેટલા આવે? 500-500 રૂપિયા આવે, તો 2000 રૂપિયા થઈ જાય। તો જુઓ તમને સમજાવું છું, 500 રૂપિયા તો કેટલા થયા? કુલ 2000 રૂપિયા, કુલ 2000 રૂપિયા થયા। તો એક ખોરાક અને શિક્ષણ બેને ગણો તો ખોરાકના 500 અને શિક્ષણના 500 એટલે 1000 રૂપિયા, એટલે બ જવાબ આવશે। બીજો બચત કરેલા રૂપિયા કેટલા થાય છે? તો બચત કરેલા રૂપિયા કેટલા છે બચતમાં? 500 રૂપિયા, એટલે ડ જવાબ આવશે। હવે ત્રીજો અન્ય ખર્ચનું ખાનું જુઓ, અન્ય ખર્ચમાં કેટલા રૂપિયા થાય છે? 2000 રૂપિયા બધા થઈને। ચોથો ખોરાક શિક્ષણ અન્ય મળીને કુલ આવકનો કેટલામો ભાગ છે? તો ત્રણેયને ભાગ કરો તો ત્રણેય કેટલા થાય? 3/4, 3 ભાગ અને કુલ 4, એટલે 3 ઉપર આવશે અંશમાં અને કુલ 4 ભાગ છે છેદમાં આવે, એટલે 3/4, એટલે ક જવાબ આવશે। તો જો આવી રીતે સ્માર્ટ ચાર્ટના દાખલા તમને મેં કેટલા કરાયા છે, ગણાયા છે, પરીક્ષામાં પૂછાશે તો તમારે સારી રીતે લખવાના રહેશે સમજીને વિચારીને। તો આ દાખલા ગણાયા છે એ નોટમાં લખજો, સમજી વિચારીને લખજો સારા અક્ષરે। થેન્ક યુ।